રશિયન બનાવટનું ભારતનું ફાઇટર જેટ મેઘ 27 રાજકોટ આવી પહોંચ્યું છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોટીચા ચોક ખાતે પ્રદર્શન માટે આ વિમાનને મૂકવામાં આવશે. લોકો ફાઇટર પ્લેન વિશે જાણી શકે અને લોકોમાં સાર્વભૌમત્વ અને દેશપ્રેમની ભાવના કેળવાય તે માટે આ પ્લેન મૂકવાનો ઉદ્દેશ છે. જોધપુર એરફોર્સની તરફથી મિગ 27 રાજ્યમાંથી એકમાત્ર રાજકોટને ભેટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 30 વર્ષ જૂના મિગ 27 ફાઇટર પ્લેનનો ઉપયોગ ભારત પાકિસ્તાન વચ્ચેના કારગિલ યુદ્ધ સમયે થયો હતો અને આ પ્લેને પાકિસ્તાને માત આપી હતી. ભારતને સૌપ્રથમ વખત આપવામાં આવેલું મિગ 27 ફાઇટર પ્લેન આજે રાજકોટ આવી પહોંચ્યું છે. ખાસ જોધપુર એરફોર્સ તરફથી રાજકોટને આ ભેટ મળી છે અને આજે રાજકોટ ખાતે આ મિગ 27 ફાઇટર પ્લેન જે છે આવી પહોંચ્યું છે. રાજકોટ શહેરના કોટેચા ચોક પાસે આ પ્લેન જે છે લોકોને જોવા માટે મૂકવામાં આવશે. એટલે કે જે રાજકોટના શહેરીજનો છે તેમાં સાર્વભૌમત્વની ભાવના કેળવાય તે માટે આ મિગ 27 ફાઇટર પ્લેન જે છે મૂકવામાં આવશે. અને ખાસ આની ક્ષમતાની જો વાત કરવામાં આવે તો 1-2 કલાક અને 20 મિનિટ સુધી આ મારણ કરી શકે તે પ્રકારની ક્ષમતા જે છે આ ફાઇટર પ્લેન ધરાવે છે. અને ખાસ ગુજરાતનું સૌપ્રથમ રાજકોટ એવું શહેર છે કે જે આ પ્રકારનું ફાઇટર પ્લેન જે છે મૂકવામાં આવ્યું છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે કેવલ દવે.